ગોવર્ધનરામ ત્રિપાઠી એટલે યુગ પ્રવર્તક નવલકથા સરસ્વતી ચંદ્ર ભાગ 1-4 એના સર્જક. ગોવર્ધનરામ એટલે કવિ, વિવેચક, ચરિત્રકાર અને નિબંધકાર. આવા સાક્ષરવર્ય ગોવર્ધનરામનો જન્મ તારીખ 20-10-1855ના રોજ ખેડા જિલ્લાના નડિયાદ ગામમાં થયો હતો. એમના પિતાનું નામ માધવરામ ત્રિપાઠી, એમની માતાનું નામ શિવકાશીબહેન, એમની પ્રથમ પત્ની હરિલક્ષ્મીબહેન અને બીજી પત્નીનું નામ લલિતા ગૌરી. પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં, પછી અંગ્રેજી 3 ધોરણ સુધી નડિયાદમાં અને 4 ધોરણથી પાછા એલ્ફિસ્ટન હાઈસ્કૂલમાં શિક્ષણ મેળવી 1871માં તેઓ મેટ્રિક પાસ થયા. ઈસવીસન 1875માં તેઓ મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાંથી અંગ્રેજી, સંસ્કૃત, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, ન્યાયશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર વિષયો સાથે BA થયા. આ ગાળા દરમિયાન જીવન જીવવા અંગે તેમણે 3 સંકલ્પો કર્યા હતા. 1, LLB થઈ મુંબઈમાં વકીલાત કરવી. 2, ક્યારેય નોકરી કરવી નહીં. અને 3, 40મે વર્ષે વ્યવસાયમાંથી નિવૃત્ત થઈ શેષ જીવન સાહિત્ય અને સમાજસેવામાં સમર્પિત કરવું. એમણે ભાષા અને સાહિત્યમાં MAનો અભ્યાસ શરૂ તો કર્યો, પણ નાજુક તબિયતને કારણે એ છોડવો પડ્યો. 1876 અને 1883માં પ્રથમ અને બીજી LLBની પરીક્ષાઓ પાસ કરી છેક 1898 સુધી એમણે મુંબઈમાં વકીલાત કરી. વકીલાત ખૂબ સારી ચાલતી હોવા છતાં પોતાના સંકલ્પ મુજબ 1898માં નડિયાદ આવીને વસવાનું શરૂ કર્યું અને સર્જન કાર્ય શરૂ કર્યું. ગોવર્ધનભાઈનું મૂળ મકાન અહીંયા રહેતા, તે રિટાયર થઈને આવ્યા ત્યારે પણ અહીંયા રહ્યા, બાળપણમાં અહીંયા બાજુનું પણ એક એમનું ઘર હતું. અને આ ઘરની પાછળ બીજું વ્યાસ ફળિયું કરીને બીજું ફળિયું છે, તેમાં એની બારી પણ પડે છે, થોડું આખું ઘર છે. હવે આ ઘર એ પોતે હતા ત્યાં સુધી તો બરાબર હતું. એમના પુત્રએ પણ બહુ પાછળની અવસ્થામાં, એમને એક દીકરી હતી અને બીજું એક મંદિર છે તેની પાસે એમનું બીજું પણ ઘર હતું, એટલે એમને આ ઘરની જરૂર નહોતી, એટલે એમણે વેચવા કરી. એ મૂળ ગોવર્ધનરામભાઈ, બે ભાઈઓ ગોવર્ધનરામભાઈ અને એને એમ ત્રિપાઠીવાળા નરેરામ ત્રિપાઠીને બાળક નહોતા, એટલે આ બધું પ્રોપર્ટી ગોવર્ધનરામભાઈ પાસે આવી. એમને એક જ પુત્ર, પુત્રીઓ હતી પણ એક જ પુત્ર હતો. એ પુત્ર પોતે બહુ મોટી ઉંમરમાં, રમણીય રામ એમનું નામ, એ પણ સાહિત્યમાં સારો રસ લેતા, સમાલોચક ચલાવતા, તંત્રી થયા હતા. પાછલી ઉંમરમાં ઘણી ખરાબ તબિયત અને એમની એક જ પુત્રી હતી, એટલે એમણે આ મકાન વેચવા કાઢ્યું. તે લગભગ 56 સાલમાં એમણે વેચવા કાઢ્યું, કે જ્યારે ગોવર્ધનરામની શતાબ્દી આવતી હતી. અને ગોવર્ધનરામની શતાબ્દી આવતી હતી તે જોઈને એ નિમિત્તે મુંબઈમાં કેટલાક ભાઈઓને એમ થયું, ખાસ કરીને એમાં આગેવાનમાં નડિયાદના જમુક નાગર ભાઈઓ હતા, સન્મુખભાઈ પંડ્યા કરીને એમના રિલેશનમાં પણ થાય, અને એ છે તે સિંધિયાની સ્ટીમ નેવિગેશનના મુખ્ય માણસ હતા તે જમાનામાં, એ અને બીજા એમણે સહકાર્યકરો ભેગા થઈ અને કાંતિલાલ છગનલાલ પંડ્યા, જે ગોવર્ધનરામના ભાણેજ થાય, એ બધાએ ભેગા થઈ અને મુંબઈમાં એક ફંડ ઊભું કર્યું અને એમ કહ્યું કે આ જેટલા રૂપિયામાં વેચાતું હોય તેટલા રૂપિયામાં આપણે લઈ લેવું છે, અને એ પ્રમાણે એમણે ઓફર કરી. તે વખતે આ ઘર પાછું ગીરોમાં હતું, અને ગીરોમાં કોઈ બાજુમાં ગામડાના કોઈ પાટીદારને ત્યાં હતું, ખેડૂતને ત્યાં. એ ખેડૂતને આવ્યા અને એમણે જોયું કે આવી બધી પ્રવૃત્તિ ચાલે છે, એટલે એમણે કહ્યું મારું ગીરો છોડી દઉં છું પૈસા લીધા વગર. એ પણ એટલે ડોનરમાં એમનું નામ પણ મુકાયું છે. એટલે ટોટલ જે બધું ફંડ ભેગું થયું એમાંથી આ ઘર ખરીદી લેવામાં આવ્યું. અને જ્યારે અહીંયા આગળ એમની શતાબ્દી ઉજવાઈ, આ જ લત્તામાં, નાના લત્તામાં એટલી ભીડ હતી, મને એ દિવસો બરાબર યાદ છે. 56 સાલમાં મુનશીના હસ્તે એનું ઉદ્ઘાટન થયું અને ઇન્દુલાલ યાજ્ઞિક પણ આવેલા, પરસ્પર તો રાજકીય રીતે વિરોધી પણ ખૂબ સરસ ભાષણો થયેલા. અને એ ઉદ્ઘાટન થયું તે વખતે જાહેર થયું કે આને સ્મારક તરીકે જાળવવામાં આવશે.
પછી મુંબઈની જે શતાબ્દી સમિતિ હતી એમને થયું કે અહીંયા આગળ કોણ રહીને જાળવશે, એટલે એમણે અહીંયા ડહીલક્ષ્મી લાઇબ્રેરીને આ મકાનનો વહીવટ સોંપ્યો. આના માટે વિશેષ વાત બે છે. એક તો આનો બનાવનાર એ આપણો ભદ્રમ ભદ્ર છે, મનસ સુખરામ સૂર્યરામ ત્રિપાઠી જે આના સ્થાપક છે. ડાહીલક્ષ્મી એમના પુત્રવધુ હતા. ડાહીલક્ષ્મી એમના પત્ની હતા, ઉમેદ કુમારી એમના માતા હતા. તો ઉમેદ કુમારી મંદિર એ નામે એમણે ટ્રસ્ટ બનાવ્યું મનસ સુખરામ, અને પોતાની પત્નીની સ્મૃતિમાં ડાહીલક્ષ્મી પુસ્તકશાળા. અને આ બનતું હતું એ દરમિયાન એમના પુત્રવધુ સીતાલક્ષ્મી અવસાન પામ્યા, એટલે સીતાલક્ષ્મીની યાદમાં હોરા યંત્ર. આ તો મનસ સુખરામ છે એટલે ટાવર જેવો યવની શબ્દ તો એ સ્વીકારે નહીં, એટલે સીતાલક્ષ્મી હોરા યંત્ર, ડાહીલક્ષ્મી પુસ્તકશાળા અને ઉમેદ કુમારી કથાશાળા. અહીંયા કથાનો સંદર્ભ પેલો ધાર્મિક નથી પણ જ્ઞાન વ્યાખ્યાન છે. એટલે જે આ પુસ્તકાલયના ત્રણ ભાગ 25/4/1898 આનું ઓપનિંગ થયું, શરૂઆત થઈ. ડાહીલક્ષ્મી પુસ્તકશાળા એટલે આપણે આ બેઠા છીએ તે હોલ, ઉમેદ કુમારી કથાશાળા માતાની સ્મૃતિમાં એ ઉપરનો હોલ જ્યાં ગોવર્ધનરામ આદિ એ ત્યાં વ્યાખ્યાન કરતા, અને એ જમાનામાં તો આ હોલ બહુ મોટો ગણાતો. અને એની આગળ જે ટાવર આપ્યું છે એને એમણે સીતાલક્ષ્મી હોરા યંત્ર એમ નામ આપ્યું. એ વખતે ગોવર્ધનરામ એ મુંબઈ છોડી અને નડિયાદ પાછા આવી ગયા હતા, એટલે એમણે ગોવર્ધનરામને જવાબદારી સોંપી કે તમે આનું કોન્સ્ટિટ્યુશન બનાવો. એટલે આનું બંધારણ ગોવર્ધનરામે અંગ્રેજીમાં 54 પાનમાં એટલું સરસ બનાવ્યું છે કે ગુજરાતમાં એનજીઓઝ માટે મોડેલરૂપ બંધારણ બની શકે. આજની તારીખમાં પણ 125 વર્ષ પછી પણ આપણે ગોવર્ધનરામને એમને એમ આર્ષદ્રષ્ટા નથી કહેતા. એણે 200 વર્ષનો વિચાર કરી અને આ બંધારણ બનાવ્યું, એમાં એવા ક્લોઝ મૂક્યા. એ બધી કાયદાકીય વાત છે. પણ એ બંધારણ બનાવ્યા પછી ડાહીલક્ષ્મી પુસ્તકાલયના પહેલા પ્રમુખ ગોવર્ધનરામ બન્યા. 1905માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ પ્રમુખ થયા હતા. એમની મહાનવલ સરસ્વતી ચંદ્ર લખવાની શરૂઆત તો એમણે મુંબઈમાં જ કરી દીધી હતી. 1887માં ભાગ 1, 1892માં ભાગ 2, 1898માં ભાગ 3 અને નડિયાદ આવ્યા પછી સરસ્વતી ચંદ્રનો 4થો ભાગ લખ્યો. 14 વર્ષના દીર્ઘ ફલક દરમિયાન લખાયેલા 4 ભાગ ક્રમશઃ પ્રગટ થયા અને જોત જોતામાં આ નવલકથા સમગ્ર ગુજરાત ઉપર છવાઈ ગઈ. પ્રથમ પત્ની હરિલક્ષ્મીના અકાળ અવસાનના આઘાતમાંથી સર્જાયું 1877માં સ્નેહમુદ્રા, પરંતુ એ પ્રસિદ્ધ થયું છેક 1889માં. ત્યાર પછી 1891માં સ્વર્ગસ્થ સાક્ષર નવલરામ લક્ષ્મીરામનું જીવન વૃત્તાંત, એમની જ્યેષ્ઠ પુત્રી લીલાવતીના અવસાન પછી 1905માં એમણે લીલાવતી જીવનકલા લખ્યું. કવિ દયારામનો અક્ષરદેહ એ એમનું 1908માં પ્રગટ થયેલું મરણોત્તર પ્રકાશન છે. એમના અન્ય સર્જનોમાં અંગ્રેજી કૃતિ ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એન્ડ ધેર ઇન્ફ્લુઅન્સ ઓન ધ સોસાયટી એન્ડ મોરલ્સ, ત્યારબાદ સ્ક્રેપ બુક્સ ભાગ 1, 2, 3 જેમાં એમની 1888થી 1906 દરમિયાન લખાયેલી અંગત નોંધો છે. ચુની ધ સતી એ ભરૂચની એક સન્નારીના જીવન પર આધારિત વાર્તા છે. ક્ષેમરાજ અને સાધ્વી એ સરસ્વતી ચંદ્રને આગળ વધારતી કૃતિ છે. બીજી અગત્યની વાત એ છે કે સરસ્વતી ચંદ્રના 4થા ભાગ પછી ગોવર્ધનરામે ખાસ સર્જન કર્યું નથી આવું કહેવાય છે, અને આ વાત તદ્દન સાચી નથી. કારણ કે ગોવર્ધનરામને આપણે સરસ્વતી ચંદ્ર, થોડું ઘણું સ્ક્રેપબુક અને એથી થોડું એ ક્લાસિકલ પોઇન્ટ્સ આમ જ ઓળખીએ છીએ. લીલાવતી કે સ્નેહમુદ્રાને આપણે જાજુ મહત્ત્વ આપ્યું નથી, અથવા તો સરસ્વતી ચંદ્ર સિવાય બીજું બધું હાંસિયામાં રાખ્યું છે.
2007માં મારું જે સંપાદન છે ગોવર્ધનરામ ગદ્ય સંચય, એમાં ગોવર્ધનરામના લેખો છે. એ લેખો એટલે ગોવર્ધનરામ પોતે લખવા નથી બેઠા, પણ એમણે આપેલા વ્યાખ્યાનો એમના શ્રોતાઓએ તૈયાર કર્યા હોય એ વધારે છે. અને એમાં ગોવર્ધનરામની અર્થકારણ, સમાજકારણ, આપણી સામાજિક પરંપરાઓ, સામાજિક વ્યવસ્થાઓ, સંસ્કૃતિની વ્યવસ્થાઓ અને એટલો બધો અદ્ભુત વિચાર છે કે આપણે જ્યારે ગોવર્ધનરામને સમન્વય યુગના દ્રષ્ટા એવું જો સરસ્વતી ચંદ્ર જેવા ફિક્સન ઉપરથી કહેતા હોઈએ તો આપણે ગોવર્ધનરામને બહુ અન્યાય કરીએ છીએ, કારણ કે એમણે સીધું પ્રત્યક્ષ જ આ ચિંતન આપ્યું છે. જેને કવિ નાનાલાલે જગત સાક્ષર કહી અંજલિ આપી છે, વિવેચક શ્રી વિજયરાય વૈદ્યના મતે 1887થી 1915-20ના ગાળાને ગોવર્ધનરામ યુગ તરીકે ઓળખવો એ સર્વથા ઉચિત છે. જેણે વિદ્યા અભ્યાસમાં જ પોતાનો ધર્મ જોયો હતો અને જેના નામે ગુજરાતી સાહિત્યમાં એક આખો યુગ ઓળખાય છે, એવા આ મહાન સાક્ષર સર્જકનું તારીખ 4/1/1907 રોજ અવસાન થયું હતું. ખેડા જિલ્લાના નડિયાદ ગામે ગોવર્ધન સ્મૃતિ મંદિરમાં અને નજીક જ આવેલી ડાહી લક્ષ્મી લાઇબ્રેરીમાં આ મહાન સર્જકના અનેક સ્મૃતિચિહ્નો, હસ્તપ્રતો વગેરે યથાતથ સચવાયેલું છે. ગુજરાત સાહિત્ય અકાદમી દરેક ગુજરાતીને આ અનન્ય સાહિત્યિક તીર્થસ્થળની મુલાકાત લેવા વિનંતી કરે છે.